માંગરોળ તાલુકામાં એથ્લેટિક ખેલ મહાકુંભનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. માંગરોળના નગીચાલાની સરમણભાઈ મારુ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજરોજ ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળના નગીચાળાની સરમણભાઈ મારુ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજરોજ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. નગીચાળાની સરમણભાઈ મારુ ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલ રસિયા ઉમટી પડ્યા. માંગરોળ તાલુકાની તમામ શાળાઓના ખેલૈયાઓ ઓપન કેટેગરીના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માંગરોળ ગ્રામ્ય તથા તાલુકાની શાળા કોલેજોના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા, જેમાં એથ્લેટિક વિભાગની રમતો રમાડવામાં આવી હતી, જેમાં લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક વગેરે જેવી રમતો રમાડવામાં આવી. કાર્યક્રમ દરમિયાન વરસાદની પધરામણી થઈ, જેથી થોડી ક્ષણો માટે કાર્યક્રમ રોકવામાં આવ્યો, પરંતુ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો, જેથી કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો. કાર્યક્રમને નિહાળવા માટે માંગરોળ તાલુકાના આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. સાથે કાર્યક્રમનું સફળ સંચાલન શાળા કોલેજોના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. 2019 સ્પર્ધાનું આયોજન કર્યું, એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, તમામ પ્રકારની દોડ, તમામ સ્પર્ધાનું આયોજન કરેલ છે. વરસાદી માહોલ હોવા છતાં પણ બહેનો અને ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. વસીમ ખાન, બેલેમ, જીટીવી ન્યૂઝ, માંગરોળ.